પરંતુ હું તમને બતાવીશ તો તમને મજા પડશે સાચી વાત ને તો આપણે જોઈએ શબ્દોનો જાદુ જુઓ હવે અહીં ધ્યાનથી આપણે બે શબ્દ આપેલા છે હવે એમાં પહેલો અક્ષર છે તે લાલ રંગનો છે અને અહીં તીર માર્યું છે એટલે પહેલો શબ્દ અક્ષર અહીં લખવાનો અને બીજો અક્ષર એની બાજુમાં લખવાનો એટલે એક નવો શબ્દ બનશે તો સ્ટાર્ટ કરીએ ને આપણે મજા આવશે ભારત અને આ શું છે જી વ ન તો અહીં ભા લખ્યું છે અને અહીંયા જી લખ્યું છે તો કયો નવો શબ્દ છે ભાજી હવે આપણે બીજો શબ્દ એવી રીતે આપણી જાતે બનાવવાનો છે ફટા કડા ફટાકડા જામ ફળ જામ ફળ તો અહીં લાલ અક્ષર કયો છે ફ તો હું લખીશ ફ અને અહીં કયો છે લાલ અક્ષર અડ તો હું લખીશ અડ અરે કોઈ શબ્દ બન્યો જુઓ તો ફન્યો ને નવો શબ્દ ચાલો હવે વાંચો ગાજર ગાજર અને અહીં શું છે ઉદ ય તો આમાંથી લાલ અક્ષર કયો છે ગા તો અહીં શું લખીશ ગા અને આમાં લાલ અક્ષર કયો છે ય તો હું લખીશ અહી ય તો કયો શબ્દ બને ગા ય ચાલો વાંચો હવે મ ગ ધ તો આમાં લાલ અક્ષર કયો છે મૂળાક્ષર ધ તો અહીં ધ લખું છું હાલો હવે આ શબ્દ વાંચો તો આમાં લાલ અક્ષર કયો છે જા તો અહીં હું લખીશ જા તો જા અરે વાહ આ તો કેવું સરસ જાદુ થાય છે ફોગટ અને કા ન મ તો આમાં કયો અક્ષર છે લાલ તો અહી લખીસ ફો અને આમાં કયો અક્ષર છે ન ન ન તો અરે વાહ તો ખૂબ સરસ જાદુ થઈ છે હા હજુ મજા આવવાની છે આપણને ભાજી તો અહી ભા છે બરાબર ને લાલ અક્ષર તો હું લખીશ ભા રણ તો અહીંયા કયો છે અક્ષર ર તો ભા ની બાજુમાં લખીશ ર સાત તો ક્યાં છે તીર ત ઉપર તો લખીસ હવે બાજુમાં વાંચો ઈ લા તો ક્યાં છે આપણું તીર ઈ પાસે તો હું ઈ લખી દઈશ પછી ય સ ક્યાં છે તીર ય પાસે ય અને વાળ તો આપણું છેલ્લું અડ પાસે તો હું લખી દઈશ અડ ઈ યડ હવે પાછો બીજો શબ્દ વાંચવાનો છે મી ક તો તીર ક્યાં છે હવે તમારે મને કહેવાનું છે હા ભવ ઓકે હું લખું છું ભવ પછી તી લખું હવે તી અરે વાહ તમને તો આવડી ગયું હા અને ક બાટ તો શું લખીશ ક એટલે તી ક હવે છેલ્લો આપણો શબ્દ નવો બનાવવાનો બાકી છે બરાબર ને ચલો વાંચો નવ મ તો પહેલા શું લખીશ નવ પછી બીજો શબ્દ વાંચો સા શું લખવાનું છે તીર ક્યાં છે સા પાસે બરાબર ને તો લખો સા દ તો તીર ક્યાં છે આપણું દ પાસે તો લખો દ નવ શા દ જોયું ને કેવા નવા નવા શબ્દ બન્યા મજા આવીને હવે જોઈએ અહીં પક્ષીના નામ આપેલા છે આ ખાનામાં આપણે પક્ષીનો કયો રંગ છે તે લખવાનું છે અને છેલ્લા ખાનામાં તેનો અવાજ લખવાનો છે કે પક્ષી કેવું બોલે તે લખવાનું છે બરાબર ચલો હવે તમારે મને કહેવાનું છે પોપટનો રંગ કેવો હોય તો હું અહીં લખીશ અને પોપટ કેવું બોલે મીઠું મીઠું તો હું લખીશ મીઠું મીઠું ચા મોરનો રંગ કેવો હોય રંગબેરંગી તેનો અવાજ કેવો હોય બરાબર ને હા તો આપણે શું લખીશું બરાબર હવે કહો કાગડાનો રંગ કેવો હોય કાળો તો આપણે લખીશું કાળો કાગડો કેવું બોલે કા કા તો શું લખીશું કા કા હવે ચકલી તો ચકલી નો રંગ કેવો હોય કથાય કેવો હોય કથાય ચકલી કેવું બોલે હા હવે કહો કાબર નો રંગ કેવો હોય કાળો અરે વાહ અને કાબર કેવું બોલે કલબલ કલબલ કરે તો લખો કલબલ ચાલો કબૂતરનો રંગ કેવો હોય ભૂખરો કાળો કેવો હોય ભૂખરો કાળો અને કબૂતર કેવું બોલે ઘૂ 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 તો લખી દો ઘૂ 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 બરાબર આપણે પક્ષીઓનો રંગ અને તેનો અવાજ જોયો બરાબર ને તમારે પણ આવી રીતે લખવાનું છે